નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 24 કલાક. સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં વધી રહેલા ટ્રાફિકની સમસ્યા સામે હાઈકોર્ટે લાલ આંખ કરતા ટ્રાફિક વિભાગ અચાનક દોડતું થઈ ગયું. ટ્રાફિક વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લઈને અમદાવાદની ટ્રાફિકની સમસ્યાને સામાન્ય કરી દીધી છે. ત્યારે સવાલ એ છે કે મેગા સિટીમાં તો ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે, તો સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિકને લઈને કોની રાહ જોવાઈ રહી છે? તો ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી આજે થવાની છે. અમદાવાદમાં પોલીસની ટ્રાફિક મુદ્દે કડક કાર્યવાહી થઈ રહી છે અને જે સરાહનીય પણ છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર પછી તંત્ર અચાનક જાગ્યું છે, તો મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં પણ લીધા. શહેરમાં પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું જે કડક વલણ સામે આવ્યું ત્યારબાદ આ પગલાં લેવાયા છે. તો મેગા સિટીમાં લેવાયા પગલાં, પણ અન્ય શહેરોનું શું અમદાવાદમાં જ આ સમસ્યા છે? સુરત, વડોદરા, રાજકોટમાં હવે કોની રાહ જોવાઈ રહી છે? કે પછી ગુજરાત હાઈકોર્ટ કહેશે ત્યારબાદ જ કાર્યવાહી થશે? શું હાઈકોર્ટ કહેશે પછી જ કડક પગલાં લેવા છે? તો સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ટ્રાફિક સમસ્યા યથાવત છે. જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં બેફામ ટ્રાફિક છે. શું પદાધિકારીઓ હાઈકોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે? શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા? અમદાવાદમાં કાર્યવાહી કરાઈ, અન્ય શહેરોનું શું? મેટ્રો સિટીમાં વધતા ટ્રાફિક માટે કોણ જવાબદાર છે? મેટ્રો સિટીના દરેક રોડ પર જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક મુદ્દે પદાધિકારીઓનું કેમ પાણી પણ હલતું નથી? શું ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જ કાર્યવાહી થશે? ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાબતે જે રીતે કાર્યવાહી કરવામાં આવી, ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી, વારંવાર ટકોર કરી હતી, અને જ્યારે હાલમાં જ જે ટકોર કરવામાં આવી હતી ત્યારબાદ જે કાર્યવાહી થઈ અને છેલ્લા 2-4 દિવસથી જે પ્રકારે અમદાવાદમાં કાર્યવાહી થઈ રહી છે, તો જે પણ રસ્તાઓ છે તેના પર પાર્કિંગ બેફામ કરી દેવામાં આવતું હતું અને નો પાર્કિંગ કરવામાં આવતું હતું, ત્યાંથી વાહનોને ઉઠાવવામાં આવ્યા છે અને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. જગ્યાએ જગ્યાએ પોલીસના જવાનો ખડે પગે છે અને લોકોને પણ સમજાવી રહ્યા છે. તો આ વિશે અમારી સાથે અમદાવાદથી ઉદય રંજન અને સુરતથી તેજસ મોદી જોડાઈ ગયા છે. સૌપ્રથમ ઉદય, હું આપને પૂછવા માંગીશ, ઉદય, જે રીતે છેલ્લા 2-4 દિવસથી જે સરાહનીય કાર્યવાહી થઈ રહી છે અમદાવાદમાં અને હવે ખરેખર રસ્તાઓ પહોળા હોય તેવું લાગી રહ્યું છે, શું આ જે અમદાવાદમાં કાર્યવાહી થઈ રહી છે તે બાકીના શહેરોમાં ક્યારે થશે? સૌથી મોટો પ્રશ્ન એ છે. જરૂરથી જો વાત કરવામાં આવે મિથુન, તો હું અત્યારે જે શાહીબાગ વિસ્તાર અને ડફનાળા જે કહેવામાં આવે છે, અત્યાર સુધી આ ટ્રાફિક જામ રહેતો હતો અને આ જે છે મુખ્ય રસ્તો કહેવાય, એરપોર્ટ તરફ જવાનો રસ્તો, જે શહેરમાં પ્રવેશવા માટેનો પણ આ રસ્તો છે. અત્યારે આપ જોઈ શકો છો કે જરા પણ ટ્રાફિક અહીંયા નજરે નથી પડી રહ્યો. થોડા સમય પહેલાં ત્યાં એક કોઈંગ વાન પણ પડેલી હતી અને જ્યાં નજર નાખશો તમે ચાર રસ્તા ઉપર ઓછામાં ઓછા કહી શકાય કે 20-25 જેટલા ટ્રાફિકના પોલીસ કર્મચારી, સ્થાનિક પોલીસના કર્મચારી અને TRBના જવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ શકો એકદમ સ્મૂથ અત્યારે આ ચાર રસ્તા ઉપર ચાલી રહી છે અને અમદાવાદ શહેરના કોઈ પણ ચાર રસ્તા ઉપર તમે મિથુન અત્યારે જોશો તો ટ્રાફિક પોલીસ અને પોલીસ કર્મચારીઓ તૈનાત જ જોવા મળશે અને લોકોને પણ સમજાવી રહ્યા છે કે ટ્રાફિકના નિયમોનું કઈ રીતે પાલન કરવું અને કઈ રીતે વાહન ચલાવવા, ઝીબ્રા ક્રોસિંગ ચાર રસ્તા ઉપર કઈ રીતનું વર્તન કરવું, આ તમામ માહિતી પણ પૂરી પડી રહી છે. આપણી સાથે અહીંયા એક અધિકારી છે, SD પટેલ, જે ટ્રાફિક શાખામાં ACP જે, આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, શું કહેજો, છેલ્લા ઘણા દિવસોથી જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે 16 તારીખથી લઈને અત્યાર સુધીમાં, અને કેવા પ્રકારનો લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે, લોકોએ શું હજી ધ્યાન રાખવું જોઈએ? જી નમસ્કાર. આજે છેલ્લા કેટલાક દિવસથી તમે ટ્રાફિક સમસ્યાની અંદર જે સુધારો જોઈ રહ્યા છો એ આપ સર્વેના સહયોગથી અને લોકોના સહયોગથી અને પોલીસની એક્ટિવનેસથી થયો છે. પોલીસની ઘણી બધી સમસ્યાઓ હતી, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ઝીબ્રા ક્રોસિંગ ઉપર, સ્ટોપ લાઇન ઉપર વાહનોને ઊભા રાખવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છીએ. લોકોએ પણ થોડીક સમજવાની જરૂર છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને વારાફરતી જઈએ, ટાઈમ સાયકલમાં જઈએ તો ઓટોમેટિક તો ઘણું બધું ટ્રાફિકનું સરળીકરણ થઈ જાય છે. હવે ટ્રાફિક પોલીસને પણ એક્ટિવ કરવામાં આવી છે, એ સાથે સાથે અમારી જોડે જે બીજો ફોર્સ આવ્યો છે એ લોકલ પોલીસનો પણ અમારી મદદમાં આવી છે. કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે લારી ગલ્લાના જે દબાણો હતા એ દૂર કરવામાં આવવાથી ઘણા બધા રસ્તાઓ ખુલ્લા પણ થયેલા છે અને ટ્રાફિક સરળ રીતે ચાલે છે, જે આપ અત્યારે નિહાળી પણ રહ્યા છો અને આપે આપણા વક્તવ્યમાં પણ કહ્યું એ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. આપણે એવી પરિસ્થિતિમાં રહીએ છીએ કે જ્યાં આગળ આપણે આ રીતના જ માર્ગો કરવા પડશે
કેટલીક સમસ્યાઓ છે એનું બેઝિક આપણી જોડે નહીં હોય તો હાલની પરિસ્થિતિને અનુરૂપ થઈને જ આપણે રસ્તો કરવો પડશે. વાહનોની સંખ્યા પણ વધતી જાય છે દિન પ્રતિદિન. ઘણા લોકો એમ કહે છે કે આ ટાઈમિંગ સાયકલમાં મારો નંબર ના આવે તો ભાઈ અમદાવાદ જેવી મેગા સિટીમાં રહો છો, આટલી બધી વસ્તુને આટલી બધી વસ્તીને આટલા બધા વાહનો છે તો તમારે બીજા ટાઈમ સાયકલ ખુલે ત્યારે તમારો નંબર આવશે. એટલે વારાફરતી જવું જોઈએ, રોકાવવું જોઈએ અને ટ્રાફિકના નિયમોનું કાયદાને પાલન કરવું જોઈએ અને કરાવવું જોઈએ. બસ એટલું જ કહેવું છે મારું. તો આ હતા SD પટેલ જેમણે જણાવ્યું કે આ પ્રકારની કામગીરી અત્યારે ફરી વખત દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરી. સાહેબ જોઈ શકો છો કે આ તરફ ઝીબ્રા ક્રોસિંગ છે જ્યાં અત્યારે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જે છે એ સમજાવી રહ્યા છે ચાર રસ્તા ઉપર કે કઈ જગ્યાએ ઉપર વાહન ઊભું રાખવું અને કેવા કઈ રીતે વાહન ઊભું રાખવું. બીજું ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની જે પાર્કિંગ અને વાહન ચલાવવાની જે ઓછી સમજણ છે તેના કારણે પણ સૌથી વધારે ટ્રાફિક સર્જાતો હોય એ અત્યાર સુધીનું તારણ સામે આવ્યું છે. આ દ્રશ્યો જોઈ શકો છો, ખૂબ જ મોટી માત્રામાં પોલીસ આ એક ચાર રસ્તા ઉપર અત્યારે ઉપસ્થિત છે. તો આવા દરેક ચાર રસ્તા ઉપર અત્યારે પોલીસ જે છે એ હાજર હોય છે અને આવા પ્રકારનું નિયમન કરવા માટે છેલ્લા ઘણા દિવસોથી જોડાયેલી છે અને રસ્તા ઉપર અત્યારે માત્ર ને માત્ર પોલીસ જ જે છે એ નજરે પડી રહી છે. જી બિલકુલ, આ પ્રકારના દ્રશ્યો અમદાવાદીઓ માટે પણ આશ્ચર્ય પમાડે એવા છે કારણ કે અમદાવાદમાં આ પ્રકારનું જે રીતે રસ્તાઓ ખુલ્લા જોવા મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે એવા છે. પણ આ જે સમસ્યાનું સમાધાન થયું છે માત્ર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી એટલા માટે, નહીં તો આ જે સમસ્યા જેમની તેમ જ હોત. ઓછા અંશે થઈ રહી હતી. અત્યારે જે છેલ્લા 16 તારીખથી લઈને આજે વાત કરવામાં આવે તો 23 તારીખથી 23 તારીખ સુધીની કામગીરી ખૂબ જ ઝડપી અને ખૂબ જ અસરકારક રહી છે. એના પાછળનું માત્ર કારણ એ જ કહી શકાય કે હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક શહેર પોલીસ સામે લાલ આંખ કરી હતી અને આ લાલ આંખને લઈને અત્યારે અમદાવાદ શહેર પોલીસ જે છે એ વાહન ચાલકો ઉપર લાલ આંખ કરી રહી છે. તો આ પ્રકારના દ્રશ્યો જે છે એ ઘણા લાંબા સમય બાદ અમદાવાદની અંદર જોવા મળ્યા. અત્યાર સુધી આવા પ્રકારના દ્રશ્યો જે છે એ અમદાવાદ શહેરમાં જોવા નહોતા મળ્યા. એનું પાછળનું મુખ્ય કારણ એ પણ કહી શકાય કે પોલીસ તો સક્રિય થઈ જ છે પરંતુ સાથે સાથે વાહન ચાલકોએ જે છે એ આ પ્રકારની નિયમોનું જો પાલન કરતા રહેશે તો આ પ્રકારનો નજારો જે છે એ હર હંમેશ માટે પણ રહી શકે છે. પરંતુ એના માટે માત્ર ને માત્ર લોકોએ પણ પોલીસને ભાગીદારી અને સાથ સહકાર આપવાની જરૂર છે. જો પોલીસને લોકો સાથ સહકાર નહીં આપે તો આ માહોલ જે છે એ ફરી વખત જોવા નહીં મળે અને ફરી વખત ટ્રાફિકની સમસ્યા મને આપને અને તમામ લોકોને જરૂરથી નડશે. જી સુરતમાં શું સ્થિતિ છે અને ત્યાંનો ટ્રાફિક કેવો છે આ વિશે જાણીએ અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી. તેજસ, જે રીતે સુરતનો ટ્રાફિક એવો હોય છે કે ત્યાં કોઈ પણ જો વાહન ચલાવે તો ગમે તે જગ્યાએ અને કોઈ પણ રસ્તામાંથી નીકળી શકે કારણ કે ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ ત્યાંથી નીકળતો હોય છે, એ પ્રકારનો વિચિત્ર ટ્રાફિક હોય છે ત્યાં. તો ત્યાં હવે ક્યારે સ્થિતિ સુધરશે, શું લાગી રહ્યું છે? સૌથી મોટી વાત એ છે કે સુરતમાં કોઈ પાર્કિંગ પોલિસી જ નથી. થોડા સમય અગાઉ આ પાર્કિંગ પોલિસી બનાવવા માટે પ્રક્રિયા મહાનગરપાલિકાએ કરી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. જ્યાં સુધી ટ્રાફિક સેન્સની વાત છે, સુરતમાં ટ્રાફિક સેન્સ નહીવત છે. હું તમને એનું ઉત્તમ ઉદાહરણ મારી જમણી બાજુ બતાવીશ. અત્યારે જે ઝીબ્રા ક્રોસિંગ હોય છે, ઝીબ્રા ક્રોસિંગ પર જ્યારે લોકોને અવરજવર માટે વાહનો વ્યક્તિઓને જે લોકો હોય છે તે અવરજવર કરી શકતા હોય છે પરંતુ ઝીબ્રા ક્રોસિંગ પર જ વાહન આવીને પાર્ક કરી દેવાનું છે. અમુક લોકો ઝીબ્રા ક્રોસિંગની આગળ નીકળીને પણ પોતાની ગાડી ઊભી રાખતા હોય છે. ફરીથી આપણે દ્રશ્ય બતાવ્યું, સામેની બાજુ ઝીબ્રા ક્રોસિંગ પર અત્યારે ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે પરંતુ લોકો ઝીબ્રા ક્રોસિંગ પર પોતાની ગાડી મૂકી દેતા હોય છે. એટલે ટ્રાફિક સેન્સ જરા પણ નથી તેવું અત્યારે આ સ્પષ્ટપણે દેખાઈ જાય છે. લોકોને ટ્રાફિક સેન્સ હોવી જોઈએ. ઝીબ્રા ક્રોસિંગ લોકોને પસાર થવા માટે છે, રસ્તો છે, રોડ ક્રોસ કરનારા લોકો તેના બધા છો અને ટ્રાફિકના દ્રશ્યો આપ જોઈ શકો છો. લાંબે સુધી લાંબી લાઇન લાગી છે, સબવાહિની છે, એમ્બ્યુલન્સ છે તે પણ અત્યારે ટ્રાફિકની અંદર ફસાઈ ગઈ છે. લોકો જોઈ શકો છો ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરીને આગળ આવી ગયા છે. સીસીટીવી કેમેરા ભલે મૂકવામાં આવ્યા હોય પરંતુ સીસીટીવી કેમેરા આ જે વસ્તુઓ છે, આ જે ઘટનાઓ છે, કારણ કે આ એક ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન હોય તેવું કહી શકાય છે. મારી હું અત્યારે અઠવાગેટ વિસ્તારમાં છું અને અઠવાગેટ વિસ્તારમાં ચારે બાજુ ટ્રાફિક જામ તમને દેખાશે. હું કેમેરામેને કહીશ કે જમણી બાજુ બ્રિજનો આપણે દ્રશ્યો બતાવે. આ જે બ્રિજ છે, બ્રિજની ઉપર પણ ટ્રાફિક જામ થઈ ગયો છે કારણ કે જે પ્રકારે ટ્રાફિકનું નિયમન થવું જોઈએ ખાસ કરીને પાર્કિંગની બાબતમાં સુરતની અંદર મોલની અંદર જે અમદાવાદમાં જે રીતે અમદાવાદ પોલીસે અને અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે મોલ છે તેને નોટિસો ફટકારી, ત્યારબાદ બે મોલ જે પોતાના ત્યાં ફ્રી પાર્કિંગ શરૂ કરી છે, પરંતુ સુરતની અંદર આજે પણ પાર્કિંગના નામે પૈસા લેવામાં આવે છે, ફ્રી પાર્કિંગ આપવામાં નથી આવતું. આ જેનું જે કારણ, મુખ્ય કારણ છે તે પાર્કિંગ પોલિસી છે. પાર્કિંગ પોલિસીમાં સ્પષ્ટપણે આ જોગવાઈ છે કે જ્યારે પણ કોઈ કોમર્શિયલ હબ હોય, કોઈ કોમર્શિયલ જગ્યા હોય, ત્યાં આગળ જે પણ પાર્કિંગ કરવામાં આવતું હોય છે તે પાર્કિંગ ફ્રી હોય, પરંતુ અહીં ઘડી પૈસા લેવામાં આવે છે. ફરીથી આપણે દર્શન બતાવીશ, ઝીબ્રા ક્રોસિંગની આગળ બધા વાહન ચાલકો નીકળી ગયા છે. ખરેખર જ્યારે આપણે ભણતા હોઈએ છીએ ત્યારે એવું સ્પષ્ટપણે સમજવામાં આવે છે કે ઝીબ્રા ક્રોસિંગ લોકોને અવર જવર કરવા માટે હોય છે, પરંતુ આ ટ્રાફિક સેન્સ નહીં હોવાના કારણે, ટ્રાફિકના જે નિયમો છે તેનું સ્પષ્ટપણે ઉલ્લંઘન તમામ વાહન ચાલકો કરી રહ્યા છે, ચાહે ટુ વ્હીલરના ચાલકો હોય અથવા તો ફોર. જી જી, તો જે રીતે સુરતની સમસ્યા જોઈ, હવે વડોદરામાં શું સમસ્યા છે અને વડોદરાનો જે ટ્રાફિક છે તેમાં કેટલી સેન્સ છે તે વિશે પણ જાણી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તુષાર અમારી સાથે. તુષાર, જે રીતે વડોદરામાં તો સૌથી મહત્વની સમસ્યા છે કે ત્યાં જે ટુ વ્હીલર જે વાહન ચાલકો છે તેઓ તો તેમાંથી મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરતા જ નથી, અને તેમને જે પ્રકારની સેન્સ હોવી જોઈએ તે સેન્સ પણ છે નહીં. તો હવે ગુજરાત હાઈકોર્ટની ફટકાર વડોદરાને પણ પડે તેનું વડોદરા રાહ જોઈ રહ્યું છે. ચોક્કસથી મિથુન, જે મહત્વની વાત કહી શકાય, શહેરની જે વસ્તી છે, વસ્તીની સામે વાહન ચાલકો પણ વધ્યા છે. હું કેમેરામેનને કહીશ કે તેઓ તમને દ્રશ્ય બતાવે. આ વડોદરાનો અત્યંત પોસ વિસ્તાર કહી શકાય તેવો આ ચકલી સર્કલનો વિસ્તાર છે. આ ચકલી સર્કલ વિસ્તારમાંથી સવારે 8 વાગ્યાથી લઈને મોડી રાતના 11 વાગતા સુધીને લગભગ 2 લાખથી વધુ વાહનો અહીંયાથી નાના મોટા પસાર થાય છે, અને એ દરમિયાન જે અહીંયા ટ્રાફિક વ્યવસ્થા છે, ટ્રાફિક વ્યવસ્થાના નામે માત્ર ને માત્ર અહીંયા કોઈ પણ કર્મચારી ફરજ બજાવતું નથી. જો વાહન ચાલકોના સેન્સની વાત કરીએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે એક કાર જઈ રહી છે, એની પાછળ બીજી કાર પણ છે. ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સિગ્નલ પણ ચાલતા ન હોવાને કારણે વાહન ચાલકો પણ અસમંજસ સ્થિતિમાં છે. પહેલો હું જાઉં, પહેલો તું જાય એ સ્થિતિની અંદર વારે ઘડી અકસ્માતના બનાવો પણ આ સર્કલ પર બની રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે આપ જોઈ રહ્યા છો જે રીતે 3 વ્હીકલ અહીંયા લાઇનમાં ચાલે છે, તેની આગળ જ એક ઇઓન કાર ચાલી રહી છે, તેની બિલકુલ બાજુમાં ક્રેટા કાર જઈ રહી છે. આ પ્રકારે જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પણ પોતાની અણઘડતાનો ઉત્તમ નમૂનો અહીંયા પેશ કરતા હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક સમસ્યા છે, આ ટ્રાફિક સમસ્યા અત્યારે વડોદરાના નાગરિકો માટે, ખાસ કરીને ટુ વ્હીલર જે વાહન ચાલકો છે એમના માટે સરદર્દ બન્યું કહી શકાય. કેમ કે જે રીતે ટ્રાફિકનું નિયમન થવું જોઈએ, ટ્રાફિકનું નિયમન થતું નથી, અને એના જ કારણે શહેરની અંદર નાના મોટા અકસ્માતોની વંજાર થતી રહે છે. જો સૌથી મહત્વની વાત કરીએ તો શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક નિયમનને હળવું કરવા માટે બ્રિજ બનાવવામાં આવ્યા છે, પણ આ ઓવરબ્રિજ બન્યા પછી પણ ટ્રાફિકની જે સમસ્યા છે યથાવત રહી છે. મિથુન, અગત્યની વાત એ પણ કહેવાય કે શહેરની અંદર વડોદરા શહેર જે છે એ સર્કલોનું શહેર કહેવાય છે, કેમ કે વડોદરા શહેરમાં નાના મોટા કરીને 35થી વધારે સર્કલ આવેલા છે. ત્યારે આ સર્કલોને ફરતે જે ટ્રાફિક છે, ટ્રાફિકની સમસ્યાને નિવારણ કરવામાં શહેર પોલીસ કમિશનરનું કોઈ પણ ધ્યાન ગયું નથી. અલબત્ત હમણાં જ નવા નિયુક્ત થયેલ પોલીસ કમિશનરના સુધીને જ્યારે આ સમસ્યાની જાણ થશે ત્યારે ક્યાંક ને ક્યાંક નાગરિકોને પણ એવી આશા છે કે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં અનુપમ ગેહલોત સાહેબ ક્યાંક આગળ આવશે. જી મિત્રો, જી જી, તો સુરતની વાત કરીએ તો સુરતમાં જે રીતે ટ્રાફિક આપણે જોયો કે ઝીબ્રા ક્રોસિંગની આગળ પણ લોકો આવી જતા હોય છે, અને ત્યાં જે વારંવાર એક્સિડન્ટ થવાના જે કિસ્સાઓ છે તો દિન પ્રતિદિન વધતા હોય છે. તો તેજસ, જે રીતે હવે સુરતમાં પણ ફટકાર પડે ત્યારબાદ ત્યાંની જે ટ્રાફિક પોલીસ છે તેમને બ્રહ્મજ્ઞાન થશે. જરૂરથી, કારણ કે જે પ્રકારે ઘટના બની રહી છે, જે અકસ્માતની આપણે વાત કરી મિથુન, સૌથી વધારે અકસ્માત છેલ્લા કેટલા દિવસમાં થયા હોય તો એ બીઆરટીએસ રૂટમાં થયા છે. બીઆરટીએસ રૂટની અંદર માત્ર બીઆરટીએસ બસ અથવા તો સિટી બસને જવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં ત્યાં વાહન ચાલકો ગમે તેમ ઘૂસી જતા હોય છે, જે રેલિંગ છે, દરવાજા છે એ તોડી નાખતા હોય છે. આવી ઘટનાઓ બની છે અને તેના કારણે અકસ્માતોની ઘટનાઓ બની છે. ટ્રાફિક સેન્સની જ્યાં સુધી વાત કરી મેં આપને અગાઉ પણ બતાવ્યું કે ઝીબ્રા ક્રોસિંગની આગળ લોકો નીકળી જતા હોય છે. જોઈ શકો છો આ ફરી એકવાર દ્રશ્યો છે, આપણે બતાવીશ કે ઝીબ્રા ક્રોસિંગ લોકો નીકળી ગયા છે. આપણે એમની વાત કરવાનો પ્રયાસ પણ કરીએ કે ઝીબ્રા ક્રોસિંગ ખરેખર લોકો માટે હોય છે કે જેથી અવર જવર કરી શકે, પરંતુ લોકો ઝીબ્રા ક્રોસિંગની આગળ જતા હોય છે. મોટાભાઈ, આપણે પૂછવા માંગીએ, ઝીબ્રા ક્રોસિંગ લોકોને પસાર થવા માટે ત્યાં તમે ગાડી મૂકી છે, હવે લોકો પસાર કે થાય શું કહેશો આપ? કઈ નહીં, પાછળ થઈ જઈએ. ઓકે ઓકે સર, લાગે તમે નિયમનો ભંગ કર્યો છે. ઝીબ્રા ક્રોસિંગ ખરેખર લોકોને અવર જવર માટે હોય છે, પરંતુ ત્યાં આગળ વાહન આવી જતું હોય છે, લોકો રસ્તો કઈ રીતે ક્રોસ કરે?
લોકો રસ્તો કઈ રીતે ક્રોસ કરે? સુરત સિટીની અંદર ટ્રાફિક જ એટલું થઈ ગયું છે, અને અત્યારે હું જે જે એરિયામાંથી આવી રહ્યો છું, ઉધના દરવાજાથી લઈને મજૂરા ગેટ અને અત્યારે અઠવા ગેટ પર ઊભો છું, છતાંય કોઈ વસ્તુનો એ નથી બરાબર. કોઈ ટ્રાફિકનો રૂલ્સનો નિયમ ભંગ કરે છે, રૂલ્સ રાખતા નથી, કોઈ નીતિ નિયમોનું પાલન કરતા નથી. તમે હેલ્મેટ નથી પહેર્યો, તમે લાગે તમે નિયમનો ભંગ કર્યો? નિયમ આજની સુરત સિટીની અંદર કોઈ પબ્લિક નિયમનો ભંગ નથી કરતો એવું નહીં. અમે પોતે હેલ્મેટ નથી પહેર્યો, હું બી કબૂલું છું, પણ આજે પબ્લિકને બી તમે જોઈ લો કોઈ પાછળ છે હેલ્મેટ પહેરેલું. તો હેલ્મેટ એકે નથી પહેર્યો એટલે બીજા બી નથી પહેરતા, અને જે ટ્રાફિક જામ છે એના કારણે તેઓ ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરીને આગળ નીકળતા તેવું કેવું છે. પરંતુ આ એક પોતાના બચાવની વાત છે, ઝીબ્રા ક્રોસિંગની પાછળ તો એક વાહન ચાલક ઊભો રહે તો બીજો પણ ઊભો રહેશે, પરંતુ દેખાદેખી પહેલું કોણ જાય, પહેલું ઘરે કોણ પહોંચે, પહેલું કોણ ઓફિસે પહોંચે, પહેલું પેલા મારા કરતાં બીજો વ્યક્તિ કેમ આગળ નીકળી જાય ચાલકોની, તેના કારણે ટ્રાફિક જામ વધુ થતો હોય છે. તંત્ર 100% જવાબદાર છે, તેમાં કોઈ બે મત નથી. તંત્ર બેદરકારી રાખે છે, જે નિયમોનું પાલન થવું જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક પાલન કરાવવામાં તંત્ર હોય, અધિકારી હોય, પોલીસ વિભાગ હોય, આરટીઓ વિભાગ હોય, ક્યાંક ને ક્યાંક તેઓની નબળાઈ દેખાઈ રહી છે. એમાં કોઈ સ્પષ્ટ કે એમાં કોઈ બે મત નથી, પરંતુ જે વાહન ચાલકો હોય છે તે પણ જે નિયમો તે ભણતા આવતા હતા, બાળપણમાં ભણ્યા હોય, સ્કૂલમાં ભણ્યા હોય, આરટીઓ દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવ્યું, તે કોઈ પણ નિયમનું પાલન કરવામાં નથી આવતું. અને જે ઓવર સ્પીડિંગ હોય છે, એક કરતાં વ્યક્તિ આગળ નીકળી જવાની જે વાત છે, તેના કારણે આજે ટ્રાફિક જામની સમસ્યા થતી હોય, અથવા તો માની લો કે એક્સિડન્ટ થવાની ઘટના થતી હોય. આ હું તમને એક દ્રશ્ય બતાવીશ, ઝી 24 કલાકે હમણાં કેટલાક લોકોને જીપ